हेलो बच्चों, मधुर श्लोक में तमारो स्वागत छे और आशीर्वाद मारा तरफ थी। आज रसोई में हूँ शू बना छु? आज रसोई में दाल भात साथ ढोकरी शाक बना छु। ढोकरी शाक बना छु भाई बच्चों। हेलो छोकरा, मधुर श्लोक में तमारो स्वागत छे और आशीर्वाद। आज छोकरा रसोई में हूँ दाल भात शाक अने ढोकरी शाक बना छु। ढोकरी शाक करवा छु એટલે આ જો વાટકી એક મેં આ લીધો છે, ચણાનો લોટ લીધો છે। આ વાટકી એક ચણાનો લોટ છે। હવે એવી જ રીતે આમાં હું મસાલા નાખીશ। હળદર નાખી છે જરાક, ધાણા જીરું, હવે જ આદુ મરચાંની પેસ્ટ છે, થોડીક આદુ મરચાંની છે, આદુ મરચાંની પેસ્ટ નાખી છે, થોડી કોથમરીને બધું નાખ્યું છે, એટલે આ મિક્સ થઈ જાય। હવે આની અંદર છે ને હવે થોડુંક મીઠું નાખીશ। હવે આની અંદર હું બે વાટકી છાશ નાખીશ। એક વાટકી ચણાનો લોટ હતો એટલે બે વાટકી છાશ। હું આને ગ્રાઇન્ડરમાં પીસી નાખીશ। આ ઢોકળી બનાવવાની છે, આ મસાલો મિક્સ કર્યો છે, હું ગ્રાઇન્ડરમાં પીસી નાખીશ। હવે આ છે ને આ બેટર, એ હું આમાં મૂકું છું। હવે આ છે ને ઢોકળી બનાવવા મૂકી દીધી છે, વાની માથે હું ઢાંકી દઈશ। હવે આ ભાત બની ગયા છે, ભાત ઓસાવી નાખું છું। બની ગયા છે ભાત, આ છે ને ઢોકળીના શાકમાં ક્રશ કર્યું છે। આમાં ડુંગળી, ટમેટા અને મરચા આ ઢોકળીના શાકમાં નાખવાનું છે વઘારમાં, અને આદુ મરચાની પેસ્ટ તમે નાખી દીધી છે એની અંદર। હવે આ દાળ મૂકી છે, દાળનો વઘાર કરો, દાળ ઉકળે ને પછી હળદર, ધાણા જીરું, નમક, મીઠો નાખ્યું છે, ટમેટા, આદુ મરચાંની પેસ્ટ છે એટલે હું મરચાં નથી નાખતી, આ પેસ્ટ જ સીધી નાખી દઉં છું। 10 મિનિટ ઉકળશે ને એટલે વઘાર નાખીશ, ને આ ઢોકળી બને છે, ઢોકળી બફાય છે અહીંયા, પછી એનો વઘાર કરીશ। હવે આ છે ને હું દાળ વઘારું છું, એમાં જીરું નાખું, જીરું, રાઈ, આ સૂકા મરચા છે, લીમડું, આ લવિંગ છે, 3-4 લવિંગ નાખું છું વઘારમાં। હવે આ હિંગ નાખું છું, અમારા હોટલમાંથી દાળ આવે છે ને એ લવિંગથી વઘારેલી હોય,
હવે અંદર હવે જ નાખું છું, હવે જ વગરની દાળ નથી ભાવતી અમારે, હવે જ જો બહારથી આવે હોટલમાંથી તમે જોજો દાળમાં હવે જ નહીં હોય, આ વઘાર આવી ગયો સરસ, વઘાર મૂકું ને તો આ ગેસ બંધ કરી દઉં, ભડકો થાય સીધો તાપ આવે, થઈ ગયો હવે કરશે ને 10 મિનિટ સરસ થઈ ગઈ લેવાની વાળી. અને ઓલી ઢોકરી મૂકી હતી ને, આ ઢોકરી બનાવવા ઢોકરીનું શાક બનાવું છું હું, એટલે આ કુકરમાં મૂકી હતી, જો આ ઢોકરી બની ગઈ છે સરસ, એકદમ સરસ બની છે, આમાં લસણ બધા મસાલા નાખ્યા છે, આ રોટલા આરે ખવાય, પરોઠા આરે, રોટલી આરે, જો આ બધી બની ગઈ છે, આ કટકા થઈ ગયા છે બધા, જો સરસ આનો છે ને હું વઘાર કરીશ, જો આ ઢોકળી છે ને એનું શાક વઘારું છું, આ ઢોકળીનું શાક વઘારું છું, આ દેશી રીત છે, જીરું નાખ્યું અને રાઈ નાખી છે મેં, રાઈ છે ને, અને રાઈ જીરું આવી ગયા છે, આ સૂકા મરચાં નાખ્યા છે મેં, આ લીંબડો નાખ્યો છે, સૂકા મરચાં લીંબડો આ લસણ નાખ્યું, આ હિંગ નાખી છે મેં, વાકરસ કરેલો છે ને એ નાખ્યો, મરચા ટમેટા ડુંગળી બધે ક્રશ કરેલો હતો, હવે આમાં હું મસાલા કરીશ, હળદર નાખી છે, અવેજ ધાણા જીરું, ગરમ મસાલો, મીઠું, હવે આમાં મેં બધા મસાલા નાખી દીધા છે અને વઘાર થઈ ગયો છે સરસ ઢોકળીનો, કેવી સુગંધ આવે સરસ, ડુંગળી લસણ ને બહુ સરસ સુગંધ આવે, હવે એમાં હું આ છાશ નાખું છું, હવે આને છે ને ઉકળવા દઈશ, થોડુંક ઉકળશે ને પછી એમાં ઢોકળી નાખીશું, જો સરસ થઈ ગયો છે વઘાર, આને ઉકળશે ને પછી ઢોકળી, ઢોકળીનું શાક છે, ઢોકળીનું શાક બે રીતે બને છે, ઢોકળીનું શાક તમે ખીચી બનાવો ને એવી રીતે બને છે, કે એક વાટકી લોટ હોય તો અડધો વાટકી પાણી હોય ને એમાં શેજ સોડા નાખવાના, મસાલો નાખવાનો, ખીચી ખીચું બનાવો ને એમ બનાવીને બને છે, અને આવી રીતે બને છે ઢોકળી મૂકીને, એવી રીતે બને છે, બે રીતે બને છે આનું શાક, જો આ ઉકળી ગયું છે ને, આ ઉકળી ગયું છે એટલે થોડોક આમ ઝીણા ઝીણા ભૂકા કરવું, એટલે ગ્રેવી બને, થોડો ભૂકો નાખ્યો ને એ થોડી ગ્રેવી બને, અમારે ગામડામાં તો વધુ પડતી ઓલી ખીચી બનાવે ને, ખીચી બનાવીને જ કરે,
આવી રીતે કટકા કરીને નાખ્યા છે ને. હવે જો હવે આ કટકા મેં કર્યા છે ને, ઢોકળીના કટકા કર્યા છે. ઢોકળી ટૂંકમાં કાચી રહેવી ન જોઈ, કાચી રહીએ ને તો તકલીફ. હવે બની તો વરાળે તો બાઈક બની જ છે, હાઈ ક્લાસ. મેં લિક્વિડ જેવી જ મૂકી હતી ને કેટલા કટકા સરસ થઈ ગયા. હવે આમાં હજી આમાં બનશે એટલે ઘાટો થશે, ગ્રેવી બનશે સરસ. અને થોડોક હું આમ આવા ભૂકો કરીને નાખો ને એટલે ઘટ થાય ઓલો એની ગ્રેવી. અમારા ગામડામાં વધુ પડતી ખીચી બનાવે, મને તો બહુ નથી ખબર, વર્ષો થઈ ગયા ગામડું છોડ્યું એને, વર્ષો થઈ ગયા. પણ થોડું થોડું યાદ છે કે એવી રીતે બનાવતી મારી મમ્મી, એમ બહુ યાદ નથી મને એટલું બધું. જો કેટલું સરસ છે, જો કટકા ઝીણાને કર્યા ને, જો આ ઢોકળી એવા ચડી જશે સરસ આમાં નામાં. છોકરા લોટ બાંધી દો છો, ઘઉંના લોટનો. આપણે તો આપણી બાજુ બધે રોટલીના લોટમાં મોણ નાખે છે. હું તો ઘણી જગ્યાએ મને બહુ નવું લાગે કે રોટલીના લોટમાં મોણ તો જોઈને સેટ કરવા જોઈ, મોણ જોઈ. આ લોકો મોણ ન નાખે રોટલી કેવી બનતી હશે? રોટલી મોણ તો નાખવાનું જ. આપણે તો આપણી બાજુની રસોઈ બહુ ફાઈન થાય. જો આ 10 મિનિટ રાખી દઈશ સેટ કરવા, આ 10 મિનિટ રહેશે ને તો સરસ થઈ જશે. રાખી દઈશ હમણાં. આ બી તળું છું. અમારે એવું છે જમવામાં કાંઈ પણ ફરસાણ જોઈ, બધાને ટેવ એવી છે, કાંઈ પણ થોડું ફરસાણ જોઈ ભાજુ. મરચા તળું છું, આ બહુ ઉડે. જા મરચા તળાઈ ગયા છે, હવે હું આમાં મસાલો કરીશ. આમાં છે ને દળેલી ખાંડ છે, જો આ હું એકવાર મસાલાવાળા બી હાઈ ક્લાસ બતાવીશ. બહાર બજારમાં આવે ને એવા મસાલાવાળા બી બહુ સરસ આવડે, એ બનાવીને બતાવીશ એકવાર. હવે હમણાં છે ને દિવાળીનું કામ ચાલુ છે એટલે પછી એક્સ્ટ્રા આ કરવું અને દિવાળીનું થોડુંક સાફસૂફ કરવાનું છે. હાલો આ થઈ ગયા મરચા પડેલા. હાલો બચ્ચો છોકરા, મધર્સ બ્લોકમાં તમારું સ્વાગત છે. ઓર મારા તરફથી આશીર્વાદ બા તરફથી. અને છોકરાઓ આજે મેં રસોઈમાં શું બનાવ્યું છે, આજે મેં રસોઈમાં જો આ તળેલા બી, પછી આ ભાત બનાવ્યા છે, આ તો એની દાળ બનાવી છે, આ મરચાં તળેલા, આ બે ચટણી છે બે જાતની. એ હું બતાવત પણ છે ને બહુ સમય વધી જાય છે. પછી આ રોટલી અને આ ઢોકળીનું શાક બનાવ્યું છે, બહુ ફાઇન બન્યું છે. તમે આવી રીતે ઢોકળીનું શાક બનાવો ને તો આ રસો ન પીએ. તમે ખીચી કરીને બનાવો ને તો રસો પી જાય, બધાનું કોરું થઈ જાય. તમે શાક બનાવો ને પછી કલાક થઈ જાય ને એટલે એ શાક કોરું બની જાય, સાવ હાવ રસો ન હોય અંદર. અને આવી રીતે બનાવો ને તો આમાં છે ને રસો રહે, આ રસો ન પીએ.
ગમે એટલું ઉકાળો તો આવો સરસ રહી. આજે મેં ઢોકળીનું શાક બનાવ્યું છે, દેખો છોકરાને છાસ. મારી રસોઈ કેવી લાગી? સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનો અને મારો વિડીયો શેર કરજો તમારા ફ્રેન્ડ સર્કલમાં અને મને આગળ વધારજો. કૃષ્ણ ભગવાને કીધું છે કે તમે તમારા કર્મ કરી દો, તમારું કર્મ કરો, કર્મ કરો એ સારું કરો. કર્મ કરવાનું, ફળ દેવાવાળો ભગવાન બેઠો છે હજાર હાથવાર, પછી શું ચિંતા હોય ભાઈ. Thank you.